गुड आफ्टरनून विद्यार्थी मित्रों, सेंट ज़ेवियर स्कूल आदिपुर एक क्लास में तमारो हार्दिक स्वागत है। धोरण 8 में गुजराती व्याकरण विषय में आज आप पाठ 3 संधि तेना विषे अभ्यास करीशुं। सामान्य शब्दों में जोईए तो संधि एटले जोड़ा। तो आप सौ प्रथम संधि की व्याख्या जोशुं। संधि कोने कहे छे? तो बे शब्द के बे थी वधारे शब्दों ज्यारे अमुक चोक्कस नियमों ने आधारे जोड़ाय त्यारे संधि थई एम कहेवाय। हवे बे शब्दों अथवा बे थी वधारे शब्दों ज्यारे अमुक चोक्कस नियमों ने आधारे जोड़ाय छे तो ए शब्दों ने संधि कहे छे। हवे संधि, संधिना मुख्य बे प्रकार पड़े छे। एक स्वर संधि अने बीजू व्यंजन संधि। તમે બાળકો જાણો છો સ્વર છે એ પોતે સ્વતંત્ર છે, જ્યારે વ્યંજન છે તેની સાથે સ્વર જોડાયેલું છે। તો સંધિના બે પ્રકાર આપણે અત્યારે સ્વર સંધિ વિશે જોઈશું। તો સ્વર સંધિ કોને કહે છે? સંધિ વખતે જોડાય બંને ધ્વનિઓ જો સ્વર હોય તો તેને સ્વર સંધિ કહે છે। દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપેલું છે, પુસ્તક વત્તા આલય બરાબર પુસ્તકાલય। હવે અહીંયા બંને શબ્દો છે તો અહીંયા શું કર્યું છે કે સ્વર સંધિમાં જ્યારે ધ્વનિઓ છે એ બંને સ્વર સાથે જોડાશે। દાખલા તરીકે અહીંયા ક છે, ક વ્યંજન છે, પ વ્યંજન સાથે સ્વર જોડાય છે। ક સાથે આપણે અહીંયા ઉચ્ચાર કરશું ક, તો પાછળ અ નો ઉચ્ચાર થશે એટલે અ જોડાય છે। અ વત્તા આ, તો અ વત્તા આ નિયમ થશે આ। તો પુસ્તક વત્તા આલય એને શબ્દ આખું બનશે પુસ્તકાલય, એટલે ક વત્તા આ કા થઈ જશે અને શબ્દ બનશે પુસ્તકાલય। આમ અહીંયા બને સ્વર છે, અ અને આ બને સ્વર છે એટલા માટે આ સ્વર શબ્દ છે। હવે આપણે એના કેટલાક નિયમો જોઈએ। અહીંયા જે નિયમો આપેલા છે એ જોઈ અને એના આધારે સંધિના શબ્દો જોડશું। સંધિમાં પણ સંધિ છોડો અને સંધિ જોડો બંને રીતે પૂછાતું હોય છે। હવે સંધિ જોડો, અહીંયા પર વત્તા આધે વચ્ચે વત્તાની નિશાની આવે તો સંધિ જોડવાની, અને જો શબ્દ આપેલો હોય ખાલી આ રીતે કે પુસ્તકાલય અને એને અલગ કરવાની તો સંધિ છોડો, એ રીતના તમને પૂછાતું હોય છે। હવે આપણે આ સંધિ જોડવાની છે તો એના કેટલાક નિયમો છે, જુઓ। અ વત્તા અ, અ વત્તા આ, આ વત્તા અ કે આ વત્તા આ, આ ચાર નિયમો છે। તો આ રીતના શબ્દોમાં બંને સ્વર ભેગા થાય તો તેની જગ્યાએ આ લખાશે। આ ચારમાંથી કોઈ પણ એક નિયમ લાગુ પડે તો તેની જગ્યાએ આ લખાશે, એ આપણે આ સંધિ જોડોમાં જોઈએ। જુઓ, પર વત્તા આધી, પર ર સાથે અ જોડાયેલું છે, આપણે પર તો અ જોડાયેલું છે, વત્તા આ સ્વર છે તો અ વત્તા આ, આ નિયમના આધારે છે, અ વત્તા આ છે, અ વત્તા આ એ જોડાશે તો અહીંયા શું લખાશે આ, તો અહીંયા મને રની જગ્યાએ રા થશે તો શબ્દ બનશે પરાધીન, કારણ કે અ વત્તા આ બને જોડાયા એટલે આ જોડાશે, આ લખાશે એટલે પરાધીન શબ્દ બનશે। એવી રીતે બીજો શબ્દ જુઓ, વિદ્યા વત્તા અર્થી, વિદ્યા અહીંયા આ સ્વર છે વત્તા અ, આ વત્તા અ નિયમ છે, આ વત્તા અ બરાબર શું લખાશે આ, તો એવી રીતે અહીંયા બને વિદ્યા વત્તા અર્થ, તો આ વત્તા અ ની જગ્યાએ આપણે આ લખશું એટલે વિદ્યાર્થી શબ્દ લખાશે। આમ સંધિ જોડોમાં નિયમોને આધારે શબ્દો જોડાતા હોય છે। એવી રીતે ત્રીજું જુઓ, રેખા વત્તા આકૃતિ,
હવે અહીંયા રેખા છે આ છે વત્તા આ તો બંને આ છે અહીંયા નિયમમાં જો આ વત્તા આ બરાબર શું લખાય આ તો અહીંયા બને રેખા વત્તા આકૃતિમાં બંને આ જોડાય છે એટલે એક આ લખાશે એટલે શબ્દ બનશે રેખાકૃતિ રેખાકૃતિ આ આ રીતે સંધિ જોડોમાં વચ્ચે વત્તાની નિશાની આપેલી હોય છે અને નિયમોના આધારે શબ્દો લખાતા હોય છે હવે તમને જ્યારે આવી રીતે શબ્દો આપેલા હોય અને એવું કીધું હોય કે સંધિ છોડો તો સંધિ છોડવાની હોય તો તમારે આ રીતે લખવાનું રહેશે પર વત્તા આધીન તો જોડવાની હોય તો આ રીતે લખવાનું અને છોડવાની હોય તો શબ્દ લખેલા હશે તમારે આ રીતે છોડવાનું રહેશે તો આ એક નિયમ થયો હવે આપણે બીજો નિયમ જોઈએ બીજા નિયમમાં જુઓ નાનો ઈ વત્તા મોટો ઈ નાનો ઈ વત્તા નાનો ઈ નાનો ઈ સોરી મોટો ઈ વત્તા મોટો ઈ મોટો નાનો ઈ વત્તા નાનો ઈ તો અહીંયા આ રીતના આપેલા હોય નિયમો તો એ બધા બરાબર મોટો ઈ લખાશે હવે અહીંયા કેટલાક શબ્દો છે એ જુઓ અહીંયા ભૂમિ વત્તા ઈશ અહીંયા પણ ફરીથી સંધિ જોડવાની છે હવે ઈ નો નિયમ છે તો અહીંયા નાનો ઈ છે વત્તા અહીંયા મોટો ઈ છે બંને ભેગા થશે તો કયો ઈ લખાશે મોટો ઈ તો અહીંયા મોટો ઈ લખાશે અહીંયા નાનો ઈ વત્તા મોટો ઈ બરાબર મોટો ઈ લખાશે એટલે અહીંયા રસોઈ છે પણ અહીંયા મોટો ઈ લખાશે એટલે દીર્ઘ ઈ થઈ જશે એટલે રસોઈ જગ્યાએ દીર્ઘ મી થઈ જશે તો લખાશે ભૂમિ શ ફરીથી ધ્યાન આપજો નાનો ઈ છે અહીંયા મોટો ઈ છે કારણ કે રસોઈ છે એટલે નાનો ઈ મોટો ઈ અને બંનેનો નિયમ તમે જોઈ શકો છો કે મોટો ઈ લખાશે આમ મી વત્તા ઈ બરાબર મોટો ઈ લખાશે અને મોટા ઈ ની માત્રા છે દીર્ઘ તો ભૂમિશ અહીંયા રસ્વ છે પણ અહીંયા દીર્ઘ થઈ જશે એવી રીતે બીજો શબ્દ જુઓ દેવી વત્તા ઈચ્છા અહીંયા મોટો ઈ છે વત્તા અહીંયા નાનો ઈ છે સોરી અહીંયા મોટો ઈ છે તો બંને મોટા ઈ છે બંને મોટા ઈ માં તમે નિયમ જોઈ શકો છો બંને મોટા ઈ બરાબર પણ મોટો ઈ જ લખાશે તો અહીંયા દેવી વત્તા ઈચ્છા છે તો બંને ઈ બરાબર એક ઈ મોટો ઈ લખાશે તો અહીંયા વી વત્તા ઈ ઈ લખાશે તો શબ્દ લખાશે દેવી ઈચ્છા આ બે વખત નહીં લખવાનું પણ આ નિયમ બરાબર એક જ વખત ઈ લખાશે તો આવી રીતે દેવી વત્તા ઈચ્છા બરાબર દેવી ઈચ્છા લખાશે એવી રીતે ત્રીજો નિયમ જુઓ ત્રીજો શબ્દ જુઓ રજની વત્તા ઈશ રજની અહીંયા દીર્ઘ ઈ વત્તા દીર્ઘ ઈ મોટો ઈ મોટો મોટો ઈ બરાબર મોટો ઈ જ લખાશે તો અહીંયા રજની વત્તા ઈશ છે બંને ની બરાબર ઈ જ લખાશે તો શબ્દ લખાશે રજનીશ ની વત્તા ઈ બે ઈ જોડાય છે એટલે મોટો ઈ જ લખાશે એટલે આપણે અહીંયા ની ની પાછળ મોટો ઈ જ લખશું તો અહીંયા રજનીશ શબ્દ થશે આમ સંધિ જોડતી વખતે આ નિયમોને તમારે ધ્યાનમાં રાખવાના છે હવે આ આટલા શબ્દો આપણે જોયા હજુ બીજા આગળ કેટલાક શબ્દો જોશું વિદ્યાર્થી મિત્રો બીજા આપણે કેટલાક નિયમોના આધારે સંધિ જોડવાના શબ્દો જોઈએ હવે અહીંયા સુ વત્તા ઉક્તિ શબ્દ આપેલા છે હવે એના નિયમો અહીંયા જુઓ ઉ વત્તા ઉ નાનો ઉ વત્તા ઉ નાનો છે
ઉગતા નાનું મોટો ઉગતા મોટો તો આ રીતના જોડાય તો આ ચારે નિયમોના બરાબર મોટો ઉ લખાશે તો હવે અહીંયા શબ્દ આપેલા છે જુઓ સુ વત્તા ઉક્તિ સુ નાનો ઉ રસ્વ છે એટલે નાનો વત્તા અહીંયા નાનો તો ઉ વત્તા ઉ બરાબર શું લખાશે નિયમ છે ઉ વત્તા ઉ બરાબર મોટો ઉ લખાશે તો અહીંયા કારણે સુ રસ્વ છે તો દીર્ઘ થઈ જશે એટલે મોટો ઉ થઈ જશે તો શબ્દ થશે સુક્તિ કારણ કે અહીંયા કારણે નાનો વત્તા મોટો જોડાયા એટલા માટે અહીંયા મોટો લખાશે હવે બીજો શબ્દ જોઈએ ભૂ વત્તા ઉર્જિ ભૂમાં મોટો દીર્ઘ છે એટલે કે મોટો વત્તા અહીંયા મોટો આપેલો છે નિયમ શું છે આપેલો છે અહીંયા મોટો બરાબર મોટો વત્તા મોટો બરાબર મોટો લખાશે તો અહીંયા શબ્દ લખશું તો અહીંયા મને દીર્ઘનું દીર્ઘ જ રહેશે તો ઉર્જિતમાં આ બનેની જગ્યાએ આપણે દીર્ઘ લખશું અને પછી પાછળ ઉર્જિત છે તે એમ જ લખશું તો શબ્દ બનશે ઉર્જિત તો આ રીતના આ નિયમો અનુસાર આ શબ્દો લખાશે તમને જો આ શબ્દ આપેલા હોય અને સમજી છોડવાની હોય તો તમારે આ રીતે છોડવાની અને જોડવાની હોય તો આ રીતે નિયમના આધારે શબ્દોને જોડવાના હવે બીજા કેટલાક શબ્દો છે એ જોઈએ એનો નિયમ જુઓ અહીંયા અ વત્તા નાનો ઈ અ વત્તા મોટો ઈ આ વત્તા નાનો ઈ આ વત્તા મોટો ઈ આના બરાબર એ લખાશે તો જોઈએ શબ્દ દેવ વત્તા ઈચ્છા દેવ વ પછી અ જોડાયેલું છે તો અ વત્તા નાનો ઈ અવતા નાનોઈ નિયમમાં છે અવતા નાનોઈ છે તેના બરાબર શું લખાશે એ તો આવી શબ્દોની જગ્યાએ એ લખાશે તો એ છે એ બહુ ઉપર આવી જશે એટલે દેવેચ્છા દેવેચ્છા શબ્દ થશે કારણ કે આ નિયમ બરાબર એ ની માત્ર આવશે એ વ શબ્દ ઉપર જોડાશે એટલે દેવેચ્છા શબ્દ થશે એવી રીતે યો વત્તા ઈશ ગ સાથે સ્વર જોડાયેલો છે ગ અનો ઉચ્ચાર થશે વત્તા મોટો ઈ તો અ વત્તા મોટો ઈ નિયમમાં છે તમે જોઈ શકો છો અ વત્તા મોટો ઈ એ લખાશે તો અહીંયા આ નિયમમાં એ લખાશે તો ગ ઉપર એની માત્ર આવશે એટલે શબ્દ સંધિને જોશું આપણે તો બનશે યોગેશ આ નિયમ છે તમે જોઈ શકો છો અવતાઈ બરાબર એ લખાશે તો અહીંયા યોગ ગ ઉપર એની માત્ર આવી અને શબ્દ બનશે યોગેશ એવી રીતે બીજા શબ્દ જોઈએ આપણે જુઓ સૂર્ય વત્તા ઉદય ફરી તૈયા સંધિ જોડવાની છે અને આ નિયમો જોઈ શકો છો અ વત્તા ઉ અ વત્તા મોટો આ વત્તા નાનો ઉ આ વત્તા મોટો આ ચાર બરાબર ઓ લખાશે તો જુઓ શબ્દ સૂર્ય વત્તા ઉદય સૂર્ય ય ય પછી અ નો ઉચ્ચાર આવે છે તો અ વત્તા ઉ આપેલો છે તો અ વત્તા ઉ કે છે નિયમમાં અ વત્તા ઉ બરાબર શું લખાશે ઓ તો આવેની જગ્યાએ ઓ લખાશે તો ઓ યની પાછળ લખાશે ઓ તો અહીંયા શબ્દ બનશે સૂર્યોદય તમારે નિયમો ખાસ ધ્યાનમાં રાખવાના છે એવી જ રીતે બીજો શબ્દ જુઓ નવ વત્તા ઊંઢા નવ વ વ સાથે અ જોડાયેલું છે તો અ ઉ અ વત્તા મોટો તમે જોઈ શકો છો અ વત્તા મોટો તેના બરાબર શું લખાશે ઓ તો આપણે અહીંયા આવી જગ્યાએ ઓ લખશું ઓ છે એ વની પાછળ જોડાશે એટલે નવો
ઠા તો શબ્દ થશે નવો ઠા એ રીતે ત્યારબાદ શબ્દ જુઓ ગંગા વત્તા ઉર્મી ગંગા ગા આ જોડાયેલો છે મોટો ઉ આ વત્તા મોટો નિયમમાં જુઓ આ વત્તા મોટો બરાબર ઓ લખાય છે તો અહીંયા આ વત્તા ઉ એની જગ્યાએ ઓ લખશું તો અહીંયા ગા છે એની જગ્યાએ પાછળ ઓ જોડાશે તો ગંગોર મી શબ્દ બનશે તો આ રીતે નિયમ પ્રમાણે સંધિ જોડવાની હોય તો સંધિ જોડીને શબ્દ લખવાના હોય છે અને શબ્દ આપેલા હોય અને સંધિ છોડવાની હોય તો પણ એ જ નિયમો લાગુ પડતા હોય છે હવે બીજા નિયમો નીચે જુઓ અ વત્તા એ આ વત્તા એ અ વત્તા અય આ ત્રણ બરાબર અય જ લખાશે આ નિયમ છે તો જુઓ સદા વત્તા એમ સદા આ છે પાછળ જોડાયેલું વત્તા એ આ વત્તા એ નિયમમાં છે એના બરાબર શું લખાશે અય તો આ બેની જગ્યાએ અય લખાશે તો દ ઉપર અયની માત્રા આવશે સ દે વ તો શબ્દ બનશે સદૈવ એવી રીતે બીજો શબ્દ જુઓ એક વત્તા એવ ક સાથે ક જોડાયેલું છે ક પાછળ ક જોડાયેલું છે સ્વર છે સ્વર આપેલું છે અ વત્તા એ નિયમ છે અ વત્તા એ બરાબર શું લખાશે અય તો અહીંયા મને પણ અય લખાશે અય છે ક ઉપર અયની માત્રા આવશે તો શબ્દ બનશે આધારે તમારે સંધિ જોડવાની હોય કે છોડવાની હોય તો આ નિયમોના મુજબ તમારે શબ્દો જોડવાના રહેશે વિદ્યાર્થી મિત્રો બીજા કેટલાક નિયમો છે તે જોઈએ અહીંયા શબ્દ છે બ્રહ્મ વત્તા ઋષિ તો અહીંયા નિયમમાં છે અ વત્તા ઋ અને આ વત્તા ઋ જો એ નિયમ આપેલા હોય તો એના બરાબર અર લખાશે હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા ર વર્ણ છે અક્ષર નથી અહીંયા પાછળ સ્વર જોડાયેલું નથી પૂરો કરેલો છે એટલા માટે એ વર્ણ છે તો અર લખાશે તો અહીંયા તમે જોઈ શકો છો બ્રહ્મ મ પછી અ નો ઉચ્ચાર થાય છે અને રુ અ વત્તા રુ બરાબર અર લખાશે અર તો ર વર્ણ છે ખાસ ધ્યાન રાખજો એટલે અહીંયા શબ્દ બનશે આ બનેની જગ્યાએ અ લખાશે તો બ્રહ્મર્ષિ તો શબ્દ આ રીતે લખાશે બ્રહ્મર્ષિ કારણ કે ર અક્ષર નથી પણ વર્ણ છે ત્યારબાદ જુઓ રાજા વત્તા ઋષિ રાજા આનો ઉચ્ચાર થાય છે વત્તા ઋ તો આ વત્તા ઋ નિયમ છે અહીંયા આપેલો છે તેના બરાબર અર લખાય છે તો અહીંયા આ વત્તા ઋ બરાબર અ લખાશે તો અહીંયા રાજાની જગ્યાએ રાજ લખાશે રાજર્ષિ રાજર્ષિ કારણ કે ર વર્ણ છે પૂરો અક્ષર નથી એટલા માટે રેફની માત્રામાં ર આવી જાય છે તો રાજર્ષિ શબ્દ આ રીતે લખાશે ત્યારબાદના શબ્દો જુઓ અને એના નિયમ આ વત્તા અહીં અ વત્તા ઔ અ વત્તા ઉ આ વત્તા ઉ અ વત્તા ઔ કે આ વત્તા ઔ આ બધા બરાબર ઔ જ લખાશે શબ્દ તો અહીંયા શબ્દો છે જુઓ મહા વત્તા ઓઘ મહા હા પાછળ આ છે વત્તા ઓઘ આપેલું છે આ વત્તા ઓ નિયમોમાં છે આ વત્તા ઓ બરાબર શું લખાશે ઔ ઔ અહીંયા લખાશે એટલે હની પાછળ ઔની માત્રા તો મ ઔ
ઓપ્શન વન ન પાછળ અ જોડાયેલું છે વત્તા ઔ અ વત્તા ઔ નિયમમાં જોયું અ વત્તા ઔ બરાબર શું લખાશે ઔ તો અહીંયા મને ન ની પાછળ ઔ લખાશે તો વનૌષધ શબ્દ બનશે વનૌષધ કારણ કે આ બંનેમાં અહીંયા અક્ષર આગળ આપણે જોયા કે આ નિયમ બન્યો અ વત્તા ઔ બરાબર ઔ લખાય છે તો શબ્દ બન્યો વનૌષધ તો આ રીતે સંધિમાં તમને જોડવાની હોય તો વચ્ચે વત્તાની નિશાની કરીને શબ્દ લખાશે અને છોડવાની હોય તો શબ્દ આપેલો હશે અને તમારે આ રીતે છોડવાની રહેશે તો આજે આપણે સંધિ વિશે અભ્યાસ